અને હવે વાત કરીએ આજના એજન્ડા વિશે. આજે કયા એવા મુદ્દાઓ રહેશે કે જે સમાચારમાં છવાયેલા રહેશે. આજનો એજન્ડા નંબર 1 આપને બિગ વોલ પર દર્શાવી દઈએ કે જેમાં વાત કરીશું સજાતીય લગ્નને મળશે માન્યતા. આ સવાલનો જવાબ આજે સુપ્રીમ કોર્ટના એક ફેસલાથી મળી શકે છે. જે રીતે એક લાંબા સમયથી જે સજાતીય સમલૈંગિક જે સંબંધોને લઈને એક સંઘર્ષ ચાલી રહ્યો છે અને તેને લગ્નની માન્યતા આપવી કે નહીં તેને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ ફેસલો આવી શકે છે. બિલકુલ, એજન્ડા ટુનાઇટમાં વાત કરીએ નેક્સ્ટ એજન્ડાની. ઉત્તરમાં વરસાદ, ગુજરાતમાં વહેલી આવશે ઠંડી. જી હા, દેશના કેટલાક વિસ્તારોમાં અત્યારે જે વાતાવરણ છે તેને જોતા રાજ્યમાં પણ વહેલી ઠંડીની અપેક્ષા અત્યારે કરવામાં આવી રહી છે, તો એ વિશે પણ આજે વાત કરીશું. આજનો એજન્ડા નંબર 3 આપને દર્શાવી દઈએ કે જેમાં વાત કરીશું ઇઝરાયલનું મિશન હમાસ ખલાસ. જી હા, ઇઝરાયલ તરફથી ચેતવણી આપી દેવામાં આવી છે કે જ્યાં સુધી હમાસનો ખાત્મો નહીં બોલાવે ત્યાં સુધી યુદ્ધ યથાવત રહેશે અને આક્રમક અંદાજ જ રહેશે તેવી ઇઝરાયલે ચેતવણી ઉચ્ચારી દીધી છે. બિલકુલ, ચોથા એજન્ડાની વાત કરી લઈએ. આ ચોથો એજન્ડા છે બ્રસેલ્સ સાથે જોડાયેલો. બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં આતંકી હુમલો થયો છે. ત્યાં આતંકી હુમલો થયો છે, શું સ્થિતિ છે, કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો, એ તમામને લઈને જે જે વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે તમામ વિગતોથી પણ આપને અવગત કરાવીશ. બિલકુલ, આજનો એજન્ડા નંબર 5 આપને દર્શાવી દે કે જેમાં વાત કરીશું ભારતની સૌથી મોટી દરિયાઈ ઇવેન્ટની. જી હા, ક્યાં આ ઇવેન્ટ થવાની છે, કેવી ઉત્સુકતા છે તેને લઈને પણ આજના એજન્ડામાં કરીશું વાત.